દાહોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે તે પહેલા તેમની દાહોદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તેમને ખાનગી વાહનો મારફતે ખીચોખીચ ભરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી। ગુજરાતમાં મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવે છે। ગુજરાતમાં રોજે રોજ મહિલાઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથરી ગઈ છે અને મહિલાઓ અને બાળાઓ ગુજરાતમાં સુરક્ષિત નથી। ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન 2700 જેટલી બળાત્કારની ઘટનાઓ બની છે। ગુજરાત સરકાર સંવેદનહીન બની રહી છે તેવા વિરોધ સાથે આજરોજ આખા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને આજરોજ દાહોદમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં થઈ રહેલી મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓને લઈને વિરોધ પ્રદર્શનો કરવાનો પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો હતો। પરંતુ આમ આદમી પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ તેમની તાલુકા પંચાયત આગળથી અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ દ્વારા અલગ અલગ ખાનગી વાહનો મારફતે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને દાહોદ પોલીસ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઓટો રિક્ષા અને જીપ સેવા ખાનગી વાહનોમાં ખીચોખીચ ભરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા। ગુજરાતમાં મહિલાઓ ઉપર બળાત્કાર જેવી ઘટનાઓના સંદર્ભમાં વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થયા હતા પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ તેમની દાહોદ પોલીસ દ્વારા અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। નહીં મુંડા, ZSTV, દાહોદ।